નમસ્કાર દર્શક મિત્રો, હું છું સત્યમ નેવાસ્કર અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ FB લાઈવ. દર્શક મિત્રો, અત્યારે અમે ઉપસ્થિત છે ફતેગંજ બ્રિજના નીચે. એનું મુખ્ય કારણ, અમારે ગઈકાલે અમારા સંવાદદાતા એક સ્ટોરી સંદર્ભે અહીંયા આવેલા હતા અને એક સ્ટોરી લેવામાં આવેલી હતી. જે બરડાના મકાનમાં એક ગરીબ પરિવાર રહેતું હતું, આજે એ બેઘર થઈ ગયું છે આ કોરોનાની મહાકાળ આવી સ્થિતિમાં. પણ તેથી આગળ પણ કઈ વસ્તુ છે, તેથી આગળ પણ કઈ વસ્તુ છે તેનું એક અમારે વાત થયેલી હતી. જે પરિવારનો છોકરો છે ઉત્કર્ષભાઈ પટની, એના જોડે આ વાત થયેલી હતી ને અમારે થોડી વાતમાં જાણવા મળેલું હતું. આપણે જાણીશું શું વિગત છે અને કેવી રીતે આ કોરોના જેવી મહાકાય સ્થિતિમાં આવું સક્ષમ પરિવાર જે હતું તે આવું નબળું કેવી રીતે પડ્યું, કેવી ગરીબીમાં ધકળાયેલું હતું અને આ ગરીબીમાંથી એમ જઈને એ બેઘર કેવી રીતે થયેલું હતું, શું છે આ પરિસ્થિતિને, શું આ બનાવ બનેલો હતો તે આપણે જાણીશું ઉત્કર્ષભાઈ પટની એમના સાથે. એમના જોડે એમના મા બાપ બેઓ અહીંયા આપણી જોડે છે અત્યારે. આપણે એમને વડીલને એમને પણ પૂછીશું, પણ આપણે જાણીશું ઉત્કર્ષભાઈ પાસેથી, જે પોતે નિષ્ણાત છે, ઈ કોમર્સનો કોર્સ કરી ચૂક્યા છે, તેમની પાસે હાલ કોઈ નોકરી નથી. જો બરોડાના કોઈ પણ લોકો એવું સાંભળતા હોય કે વાંચતા હોય કે આ જોતા હોય તો હું એમને અપીલ કરવા માગીશ કે ઈ કોમર્સનો કોર્સ કરેલો છે, ઈ કોમર્સનો કોર્સ કરેલો છે એમને, તો એમને તમારા તકી કે જોબ કાં તો એવી કોઈ તક હોય તો એમનો 100% એમનો સંપર્ક સાધજો. હવે આપણે વાત કરીશું ઉત્કર્ષભાઈ પટની જોડે અને સાંભળીશું કે શું બનાવ બનેલો હતો અને કેવી રીતે આ વસ્તુ બનેલી હતી. ઉત્કર્ષભાઈ, તમે અમે તમને એવું પૂછવા જઈશું કે કેવી રીતનો આ બનાવ બન્યો, કેવી રીતે તમે આ આટલા બધું ભણતર પછી પણ તમે આ વસ્તુમાં આવ્યા? હું પહેલેથી ગરીબ વર્ગમાં જીવતો આવ્યો છું અને મેં જ્યારે 12મું પાસ કર્યું એના પછી મેં ધીરે ધીરે આગળ મારું સેવિંગ પણ કરતો ગયો, સાથે એજ્યુકેશન પણ આગળ વધારતો ગયો. અને મારું સેવિંગ જેમ જેમ વધતું ગયું એના પછી મારી આગળની કોલ સેન્ટરની લાઈફ ચાલુ થઈ. 7 વર્ષ મેં કોલ સેન્ટરમાં જોબ કરી, સાથે મારું એજ્યુકેશન પણ ધીરે ધીરે મેં IT કોમર્સ પૂરું કર્યું. એના પછી મેં મારું મકાન જે છે એ મેં સેલ કરીને બીજા ભાડેના મકાનમાં ગયો. એ ટોટલ મેં 15 લાખમાં મેં સેલ કરેલું. ત્યારબાદ 2018ના નવેમ્બરમાં મેં સેલ કરેલું 15 લાખમાં. એમાં ટોટલ મને 10 લાખ મળ્યા છે, હજુ 5 લાખ મળવાના બાકી છે. હવે 15 લાખમાંથી જે 5 લાખ બાકી છે એ 5 લાખમાં મને 5 લાખ રૂપિયામાંથી એ 5 લાખ રૂપિયા માટે આપવા માટે પણ મને અત્યારે ના પાડી રહ્યા છે. અને અત્યારે મારા મમ્મી પપ્પા સાથે હું અત્યારે ફતેગંજ 7C સ્મોલ આગળ રહું છું. હું 5 લાખ જે બાકી છે એ 5-5 લાખ રૂપિયા પૂરા નથી માગતો. હું અત્યારે મારી ઘરની કન્ડિશન ખાલી ભાડાપૂરતી થઈ રહે હું એટલી મદદ માગું છું. મારા ઘરમાં મમ્મી પપ્પા મારા ઘરડા છે, તમે હાલત જોઈ શકો છો મમ્મી પપ્પાની. જેટલું થઈ શકે એટલું હું કરવા માગું છું, મને એટલી હેલ્પ કરી આપો ખાલી. અત્યારે મારી પાસે જોબ પણ નથી અને હું રોડ પર રહું છું. અમે લોકો વૈષ્ણવ વાણિયા છે, મમ્મી બ્રાહ્મણ છે. અમારી હાલત અત્યારે એવી છે તમે જોઈ શકો છો. બરોડાના જે કંઈ થઈ શકે, જેટલી હેલ્પ થઈ શકે કે તમારાથી થાય એટલી સહાયતા કરી શકો, બસ હું આટલી અપીલ કરવા માગું છું. બાકી તો હું મારી રીતે ધીરે ધીરે મજૂરી વર્ક પણ હું કરતો જ આવ્યો છું. એવું નથી કે ઘરે બેસીને આરામથી મમ્મી પપ્પાની સેવા કરું છું. અને મજૂરી વર્ક જે દિવસમાં 300-400 રૂપિયા મળતા હોય એ મજૂરી વર્કમાં પણ હું નીકળી જ જઉં છું. પણ અત્યારે હાલમાં હું ભાડાના મકાનમાં પણ નથી રહ્યો અને ફતેગંજ 7C મોલ છે એની સામે આવીને હું રહેવા માંડ્યો છું. તો હાલમાં મમ્મી પપ્પાને સાચું છું, રોડ ક્રોસ કરાવું છું અને દિવસ આમ વીતી જાય છે બસ. દર્શક મિત્રો, તમે અત્યારે સાંભળ્યું જે ઉત્કર્ષભાઈ કહેતા હતા કે એમનું એક પોતાનું મકાન હતું, એ મકાન તેમને કોઈને વેચેલું હતું, તેનામાંથી 15 લાખ રૂપિયા એમને પાસેથી આવવાના હતા, એમને એવું 10 લાખ રૂપિયા તેમને મળી ગયા છે. પણ 5 લાખની જે વસ્તુ, જે પૈસાની સહાય એમને જે આપવાની હતી ને જે એમના હકના પૈસા હતા તે તમને પાછા મળ્યા નથી. આપણે પૂછીશું એની થોડી વિગત, કારણ કે તમને ખબર પડશે દર્શક મિત્રો કે આ વસ્તુ કેવી રીતે બને છે, કેવો એક માણસ સારી પરિસ્થિતિમાંથી ગરીબ પરિસ્થિતિમાં ધંપલાવા જાય છે. આપણે એ પૂછીશું. ઉત્કર્ષ, 5 લાખ આ કોણે વેચેલું? જે 5 લાખ રૂપિયા હતા એટલે જે મકાન વેચ્યું છે એ પોલીસવાળા સાહેબ છે. હવે પોલીસવાળા સાહેબ સાથે મેં વાતચીત કરી અને જ્યારે મેં એમને વાતચીત કરી તો એ આવીને ગુસ્સામાં આવીને પોલીસ સ્ટેશન જતા રહ્યા. એમ મેં 100 નંબર પણ ડાયલ કરી દીધેલો તો પોલીસ મને ઘરે પણ લેવા આવી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા.
પોલીસ સ્ટેશન લઈ જઈને મને ધમકાયો, મારી પાસે લખાણ કરાયું, એમને જાતે લખાણ કરાયું અને ડોક્યુમેન્ટ જોયા અને અપીલ કરીને આગળ FIR કરાવીને આગળ શું શું લખાયું સિગ્નેચર કરાવી દીધી. અને મને કીધું કે આટલા ટાઈમમાં તારો દસ્તાવેજ કરી આપજે, નહીં નહીં કરી આપે તો 5 લાખ રૂપિયા નહીં મળે, અને સિગ્નેચર લઈ લીધી છે. તો હવે મારી પાસે ઘર નથી, અત્યારે હું અહીં ગાડી બેઠો છું. તો આ બનાવ તમે અત્યારે જે સાંભળ્યો, જે વિગત સાંભળી તમને, તો તેના પરથી તમારે ખ્યાલ આવ્યો હશે કે માણસ ગરીબ હોતો નથી. પરિસ્થિતિ સારી હોય તો પરિસ્થિતિ એને ગરીબ બનાવે છે. આ એક એવો સમય છે જે અહીંયા અમે મિસ્ટર રિપોર્ટરના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને અપીલ કરીએ છીએ, તમામ નેતાઓને અપીલ કરીએ છીએ કે હવે તમે આવી કોરોના જેવી મહામારી સ્થિતિમાં તમે આગળ આવો અને આ એક પરિવારને તમે મદદરૂપ રહો. જો વાયફળ ખર્ચો થતો હોય, સત્કાર સમારંભ થતા હોય, રેલીઓ નીકળતી હોય, તો આ ખર્ચો ન કરતા જે થોડી પૈસાની આવક થતી હોય તો આવા પરિવારોને મદદ કરીને તેમને તમે મદદરૂપ રહો, તેમના આશીર્વાદ લો અને જે ખરેખર જનકલ્યાણનું કામ આપણે કહીએ છીએ તે તમે કરો. હું સત્યમ નેવાસકર, મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ, ફતેગંજ, વડોદરા.